बनासकांठा जिल्लामां आम तो स्त्रीओ ने रक्षण मळी रहे अने स्त्रीओ खुद आत्मरक्षण मेळवी शके तेने लई सामाजिक संगठनों द्वारा अनेक कार्यक्रमों योजवामां आवता होय छे। तेमां स्त्री सशक्तिकरणनी पण मोटी मोटी वातो करवामां आवती होय छे। त्यारे आ बधानी वच्चे थरात तालुकामां सगीरा उपर छेड़ती थई होवानो मामलो सामे आव्यो छे, जेमां सगीरा अने तेनी माताए न्याय नहीं मळे तो आत्मविलोपन करवानी चीमकी उच्चारी छे। थरादना सपरेड़ा गामनी एक सगीरा उपर छेड़ती करवामां आवता सगीरा परिवारजनोए थरात खाते एएसपी कचेरीए न्यायनी मांग साथे छेड़ती करनार आरोपीने कड़कमां कड़क सजा थाय तेवी मांग साथे लेखित रजूआत करी छे। सगीरा परिवारे रजूआतमां जणाव्युं हतुं के सगीरा ने बळजबरीपूर्वक उपाड़ी जवानो प्रयत्न कर्यो हतो, तेमज आरोपीओ द्वारा सगीरा परिवार उपर खोटी फरियाद करी होवाना आक्षेपो पण कर्या हता। जो कि सपरेड़ा गामनी सगीरा साथे छेड़ती थता सगीरा परिवारे न्याय मळे ते माटे जिला पोलीस वडा अने गृहमंत्रीने लेखितमां रजूआत करी छे। चौबीस तारीख पूनम गया थे, अमे जाता बीबली अमे बता हंगा थे दर्शन स्वामीना दर्शन कर वड़िया मिठाई की दुकान बीबी मार नास्तो लेवा गेली थी। अँ अंदर से बहार निकलया एट छोड़ी धक्को मारे एट मारी बीबी एवं कीधु कि चम धक्को मारे भाई एट मारी बीबी छूटियो फरी एम से अमे कहवा जाए एट छोड़िया ने धोखा लीन मरवा आया होमा थे एने लीधे अमें अँ ने कीधु कहीं एट पोलिस स्टेशन गया। पोलिस स्टेशन अमार लारे बे गाड़ी भरी ने आया અને પછી અહીંયા એવું કીધું કે તમે સમાજ લઈ લે સમાજમાં સમાધાન કરો બરો, તો અમે સમાજ લઈ લે સમાધાન કર્યું તો સત્યાવીસ તારીખ એ રહી ચાર માણસો મારા ગામમાં આવીને મારી બીબી સાયકલ ચલાવતી હતી આ સ્કૂલે એ જગ્યાએ કીધું કે આને હવે ઉપાડી જ આવી છે કે તે દિવસે તો છૂટ્યો જ ફર્યો હતો પણ હવે ઉપાડી જ આવી એટલે મારી બીબી બદલી એના લીધે અહીંયા બધાને આજુબાજુના માણસો ભેગા થઈ ગયા અને અમે ભેગા થઈ ગયા એટલે એ બદમાશો ભાગી ગયા એટલે અમે ફરી પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવીને અમને ફરિયાદ અમારી કોઈ સાંભળી નહીં એ દિવસની અને અમને એ રહી ધમકીઓ આપવા મળ્યા કે તમે મારા જોડે સમાધાન કરો નહીંતર તમને અમે ખોટી રીતના ફસાવી દઈશું બરાબર। તો અહીંયા અમે સમાધાન ના કર્યું તો અહીંયા એની પાસે ચાર દિવસ પછી મારા ઉપર ફરિયાદ કરી અત્યારે લેવા દેવાનો ગુનો દાખલ કર્યો, અમારા છોકરાને એરેસ્ટ કરી નાખ્યા અને અહીંયાના છોકરાને કોઈ જાતનો અમે ગુનાગાર હતા અહીંયાને કોઈ સજા થઈ નથી, અમારી કોઈ ફરિયાદ સાંભળી નથી। આવાના અચાનક ગુના થતા રહે છે ને તો અમારા દેવાનું તો આત્મવિલોપન કરવું પડશે, કોઈ દીબાનો અધિકાર નથી। કોણ છે આ છોકરાઓ જે છે ફરિયાદ કરી તમે? આ છોકરા છે ઢીમાના, ત્રણ વ્યક્તિ છે, એક વ્યક્તિ છે ખીમણા વાસનો, શું નામ છે? બ્રિજેશ, બીજાનું નામ દિનેશ, ત્રીજાનું નામ છે ભૂપો, ચોથાનું નામ છે ના વિજય, ચાર છે બદમાશ। શું તમારી માંગ છે હવે અત્યારે? હવે અમારી કોઈ પોલીસ સ્ટેશન કે કોઈ પણ મારી ફરિયાદો સાંભળતું નથી, તો હવે અમારે આ વિનંતી છે કે આવી રીતના મને ખોટી રીતના ફસાયા દે, ખોટી રીતના અંદર ઘાલ્યા દે તો મને કોઈ પણ દાતે મારી ફરિયાદ સાંભળે અને કોઈ પણ દાતે મારી રાડ સાંભળે, આવું મારું નિવેદન છે અને આવી મારી અરજ છે। નયનાબેન મારી નાની બેન છે બરોબર, ધીમા મુકામે જે બીના મારી મમ્મી અભિયાલ કીધો એ બાબતની અંદર આ લોકો એકદમ તદ્દન ખોટી વાતમાં મારા ભાઈ લોકોને ફસાયેલા છે, એ લોકોના જામીન પણ મળી ગયા અને એ લોકોએ ખોટા સર્ટી રજૂ કર્યા કે શું કર્યું એ કોઈ ખબર નથી, પણ એ લોકોને જામીન અમારા ભાઈ હજી 307ની અંદર ખોટા એ લોકોને ફસાયા છે। અમારી પોસ્કોની ફરિયાદ છતાં અમને હજી કોઈ સુધી કોઈ ન્યાય મળ્યો નથી અને એ લોકોએ અમારા ઉપર ખોટી ફરિયાદ કરી અને અમારા માણસોને ખોટી રીતે ફસાયા છે, અમને અમારો ન્યાય મળવો જોઈએ, બસ એ જ અમારી વિનંતી છે સાહેબ। કોને રજૂઆત કરીશ તમારા માટે ન્યાય માટે? ન્યાય માટે સરકારને,